ટ્રસ્ટ દ્વારા તાલીમાર્થી યુવતી અને મહિલાઓને કીટ વિતરણ કરાઈ. ભરૂચ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજની મહિલાઓ પગભર અને આત્મનિર્ભર બને તેવા સંકલ્પ સાથે 85 મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે બ્યુટી પાર્લર, સીવણ અને મહેંદીની તાલીમ મેળવી રહેલી મહિલાઓને મહાનુભવોના હસ્તે પ્રમાણપત્રો અને કીટ એનાયત કરવામાં આવી હતી. એક માનવ જ બીજા માનવને પગભર અને આત્મનિર્ભર બનાવવા માટે હંમેશા તત્પર રહેતો હોય છે અને આવો જ એક સંકલ્પ ભરૂચની સેવાભાવી સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં આજની યુવતી અને મહિલાઓ સોશિયલ મીડિયાથી દૂર રહી આત્મનિર્ભર કેવી રીતે બની શકે છે તેવા સંકલ્પ સાથે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લર, સીવણ અને મહેંદીની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમાર્થીઓને ભોલાવના 7X કોમ્પ્લેક્સના BDMAના હોલ ખાતે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લર, સીવણ અને મહેંદીની તાલીમાર્થી 85થી વધુ વિદ્યાર્થીઓને કીટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ નાયબ દંડક અને ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ, પાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તાલીમાર્થી યુવતીઓ અને મહિલાઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે ઇન્ટર્નશીપ કરનાર પ્રફુલ ગોરી અને કોમલ ભાનુશાલીને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી અને સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ.